તમે બધા આવી ગયા? હા, જલ્દી જલ્દી આવી ગયા આજે તો, બરાબર ને? કેમ કે આજે તો આપણે રમત રમવાના છે. તો ચાલો હવે આપણે રમત શરૂ કરીએ. જુઓ, આપણે આ રમત કેવી રીતે રમવાની છે? તો નીચે આપણે ચાર બંગડી મૂકી છે અને બાજુમાં કાચનું બાઉલ છે, તેની અંદર અલગ અલગ સિક્કા મૂકેલા છે. એક રૂપિયાનો સિક્કો છે, બે રૂપિયાના છે, પાંચ રૂપિયાના છે અને દસ રૂપિયાના છે. હવે એક એક સિક્કો આપણે હાથમાં લેવાનો, જોવાનો અને એક રૂપિયાનો સિક્કો હોય તે પહેલી બંગડીમાં મૂકવાનો, પછી બે રૂપિયાનો સિક્કો હોય એની બાજુની બંગડીમાં, પાંચ રૂપિયાનો એની બાજુની બંગડીમાં અને દસ રૂપિયાનો છેલ્લી બંગડીમાં. એવી રીતે અલગ અલગ રકમ પ્રમાણે આપણે સિક્કા બંગડીની અંદર મૂકવાના છે. જે બાળકના સિક્કા જલ્દી જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. તો ચાલો બાળકો આપણે રમત શરૂ કરીએ. તો જુઓ, અહીં જહીલભાઈ અને હિલભાઈ સિક્કા શોધીને મૂકી રહ્યા છે. બંગડીની અંદર અલગ અલગ રકમના સિક્કા મૂકવાના છે. હા, જુઓ જહીલભાઈ તો નીચે જોઈને કેવા સરસ સિક્કા શોધે છે. અરે વાહ, અને બાળકો તો એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને રમત રમે છે, ખૂબ સરસ. વાવ, જહીલભાઈ તો સિક્કા કેવા સરસ ગોઠવે છે. કોના સિક્કા જલ્દી જલ્દી ગોઠવાઈ જશે? જુઓ, બંને બાળકો સિક્કા ઓળખે છે અને જલ્દી જલ્દી બંગડીની અંદર મૂકે છે. સિક્કા મૂકવા માટે બંગડી ઘસવી જોઈએ નહીં. અરે વાહ, હિલભાઈ પણ જલ્દી જલ્દી સિક્કા શોધીને મૂકી રહ્યા છે. અરે વાહ, ખૂબ સરસ. કોના સિક્કા જલ્દી જલ્દી મુકાઈ જશે? જહીલભાઈ કે હિલભાઈના? મને લાગે છે કે હિલભાઈના જલ્દી જલ્દી મુકાઈ જશે. જહીલભાઈ પણ જલ્દી જલ્દી સિક્કા શોધીને મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરસ. અરે વાહ, આ રમત તો બંને બાળકો ખૂબ સરસ રીતે રમી રહ્યા છે. જુઓ, હવે આપણે સૌથી પહેલા હિલભાઈના સિક્કા ગણી લઈએ. હવે આ બંગડીની અંદર એક રૂપિયાના સિક્કા છે, એને આપણે ગણી લઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે આ બંગડીના સિક્કા ગણી લઈએ. આઠ થયા, પછી નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. બેના સિક્કા અને એકના સિક્કા થઈને પંદર થયા. હવે આપણે આ બંગડીની અંદરના સિક્કા ગણીશું. પંદર થયા ને? સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ. હવે આપણે દસના સિક્કા ગણીશું. આ ચોવીસ થયા ને? પછી પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ. હિલભાઈના બધા સિક્કા થઈને કેટલા થયા? અઠ્યાવીસ. જુઓ, હવે આપણે જહીલભાઈના સિક્કા ગણીશું. સૌથી પહેલા આ એક રૂપિયાના સિક્કા છે, ત્યાંથી આપણે ગણવાનું શરૂ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. એક રૂપિયાના કેટલા સિક્કા થયા? દસ. હવે આપણે બે રૂપિયાના સિક્કા ગણીશું. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ.
એક રૂપિયો અને બે રૂપિયાના સિક્કા થઈને કેટલા થયા? 21. હવે આપણે આ બંગડીના સિક્કા ગણીશું. 21 થયા ને, પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. હવે છેલ્લી બંગડીના સિક્કા ગણીએ. જુઓ, આ 3 થઈને 32 થયા ને. 33, 34, 35, 36. કેટલા સિક્કા થયા વધારીને જેહિલભાઈના? 36. તો આ રમતમાં આજે જેહિલભાઈ વિજેતા બને છે. જેહિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તો બાળ મિત્રો, આજે તો આપણને રમત રમવાની ખૂબ જ મજા આવી, ખરું ને? આવી ને મજા? હવે આ રમત દ્વારા આપણને શું ફાયદો થાય છે? તો આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને આપણામાં ચપળતા આવે છે, ખરું ને? તો આપણે રમતો હંમેશા રમવી જ જોઈએ. તો ફરી પાછા આપણે મળશું અને નવી નવી રમતો રમતા રહીશું.